मोलोई श्रोत्रकाळवर्ती अरहंताण मणमोलोई श्रोत्रकाळवर्ती शिदाणम मणमोलोई श्रोत्रकाळवर्ती आयरियाणम मणमोलोई श्रोत्रकाळवर्ती उवचायणम मणमोलोई श्रोत्रकाळवर्ती शवशामणम ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंदकुंदार्यो जैनधर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासकम। नमः समय सारा यश्वानुभूतिया चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे ये गोमेशाशदोपा ज्ञान दर्शन लखनऊ शेषा में वाहिरा भावा सभी संयोग मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझती बाह्य छे वो एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय करे कयान्य ते मारू जरी परमाण मात्र नथी रे जे जाण तो अंत ने गुण द्रव्य ने पर ये पड़े ते जीव जाने आत्मने तसु मोह पामे लय करे नथी अप्रमत के प्रमत नथी जे एक ज्ञायक भाव छे ए रीत सुद कथा इने जे ज्ञात ते तो तेज छे जमने त्र तेमज ज्ञान नथी कारक नथी वेद करे जाने जिकर मोदय निर्जरा बंद तेमज मोक्ष ने ध्रुवचल ने अनुपम गति पामेल सर्वेशित ने वंदी कहूँ सुद केवड़ी कथिता समय प्राप्त हो स्थाप निज ने मोक्ष पंथे ध्यानुभव देह ने तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नमः श्री देव्य नमः श्री देव्य नमः श्री देव्य। समय सार जी परमागम एना शक्ति ना अधिकार ऊपर अपनी शक्तियों ऊपर चर्चा चाले छे। शक्ति एटले के पोतानो गुण एवी अनंत गुणात्मक जे पोतानी एक त्रिकाड़ी चैतन्य सत्ता छे ए अंदर मा केवी रीते रहेली छे तेनु आखू प्रत्यक्ष स्वरूप अमृतचंद्र आचार्य देवे आ शक्तिना अधिकार मा वर्णन रूपे करेलू छे। अमृतचंद्र आचार्य देवे ज्यारे आ 47 शक्तिनु वर्णन कर्युं ત્યારે એના ખ્યાલમાં તો અનંત શક્તિઓ આવી હોય, એના ખ્યાલમાં 47 શક્તિ જ હોય એવું ન હોય, કારણ કે આત્મા તો અનંત ગુણાત્મક છે, અનંત શક્તિ સંપન્ન છે, પણ વિશેષ પ્રકારની કોઈ વસ્તુ સ્થિતિ અંદરમાં હોય એનું વર્ણન અમૃતચંદ્ર આચાર્ય દેવે 47 શક્તિઓ દ્વારા કરેલું છે। आत्मा तो अनंत शक्तिओं भरेलो है। एवं जे कोई जीव एट के मुनिराज हो आचार्य भगवान हो सप्तम छठे गुण स्थाने विचरता होने तो प्रत्यक्ष प्रचुर स्वसंवेदन आत्मिक वेदन चालतु हो प्रत्यक्ष। हजी मती श्रुत में चतुर्थ गुण स्थाने हजी अपेक्षाएं चौथे पांचमें गुण स्थाने परोक्ष पण कही सकाय, પણ સાતમે છઠ્ઠે સાતમે ગુણ સ્થાને તો એને પ્રત્યક્ષ પ્રચુર સ્વસંવેદન ચાલતું હોય। ચોથે પાંચમે પણ મતિ શ્રુત જ્ઞાન વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ કહેવાય, પણ છતાં પણ સાતમાની ભૂમિકા છે એ સાતમા ગુણસ્થાનની નિર્વિકલ્પ દશાની જે ભૂમિકા છે એની પ્રત્યક્ષતાની કોઈ વિશેષતા હોય છે। કારણ કે હવે એક કસાઈનો જ જ્યાં સદભાવ ચાલુ છે, ત્રણ કસાઈ તો અભાવ રૂપે ચાલ્યા ગયા છે, એવી જે સ્થિતિમાં આચાર્ય ભગવાન ઝૂલતા હોય ત્યારે એને અંદરનો આખો આત્મવૈભવ છે એ એના સ્વસંવેદનમાં અંદર જેવો છે એવો વેદન પણ ખ્યાલમાં આવી ગયો હોય, એટલે અનંત ગુણાત્મક અનંત શક્તિ સંપન્ન આખો ભગવાન આત્મા છે એનું એને પ્રત્યક્ષ વેદન ચાલ્યા કરતું હોય। કહેવાય એમ કે વેદન કેવડીને પ્રત્યક્ષ હોય, શ્રુત જ્ઞાનીને પરોક્ષ હોય,
પણ વેદનની અપેક્ષા એ શ્રુતજ્ઞાનીને પણ પ્રત્યક્ષ હોય, એમાં પણ ચોથે પાંચમે ગુણસ્થાન કરતાં પણ સપ્તમ ગુણસ્થાનવાળા જે આચાર્ય કે મુનિરાજ હોય એની સ્થિતિ કોઈ સિદ્ધ દશા જેવી વર્તતી હોય છે. સિદ્ધ દશામાં જે પ્રકારનું વેદન ચાલતું હોય એવા વેદનવાળી દશા મુનિરાજને એના નિર્વિકલ્પ ધ્યાનના કાળે ચાલતી હોય છે. એવો કોઈ જ્યારે વૈભવ એના ખ્યાલમાં આવે અને એવો અનંત વૈભવ સંપન્ન જ્યારે ભગવાન આત્મા એને પ્રત્યક્ષ અનુભૂતિ ગોચર થઈ જાય, પછી જ્યારે વિકલ્પાત્મક દશામાં આવીને વર્ણન ચાલે ત્યારે આ એણે સંક્ષિપ્ત રૂપે 47 શક્તિનું વર્ણન કર્યું છે. અનંત શક્તિ સંપન્ન ભગવાન આત્મા હોવા છતાં એની એક 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 શક્તિ એવી લાજવાબ અંદર ભરેલી છે. એક એક શક્તિ અનંત વૈભવ સંપન્ન છે, કારણ કે એની અનંત પર્યાયો હોય છે. એની એક એક પર્યાય વૈભવ સંપન્ન છે, કારણ કે એક એક પર્યાયમાં અવિભાગ પ્રતિચ્છેદ અનંત છે. એવી કોઈ શ્રુત જ્ઞાનમાં પણ એવી તાકાત છે. કેવળ જ્ઞાનમાં તો હો, પણ શ્રુત જ્ઞાનની પર્યાય જેને કહેવાય, જેમાં જેને વેદન આવી જાય, જેને અનુભૂતિ કહેવાય, એવી શ્રુત જ્ઞાનની પર્યાયમાં પણ એવી તાકાત પડેલી છે કે એમાં પણ એક પર્યાયમાં અનંત વિભાગ પ્રતિચ્છેદ થાય અને એને ખ્યાલ આવે કે ઓહો હો હો, આવો મારો એક પર્યાયનું સામર્થ્ય આટલું છે. એવી અનંત પર્યાયનું સંપન્ન એવો એક ગુણ અને અનંત ગુણ સંપન્ન એવો ભગવાન આત્મા, એવી કોઈ મારી ચૈતન્ય સત્તા, અનાદિ અનંત સત્તા, આબેહૂબ સત્તા, અવિનાશી સત્તા, ત્રિકાળ સત્તા, એકરૂપ સત્તા, નિત્ય સત્તા, નિર્લેપ સત્તા, એવીને એવી એવીને એવી ધ્રુવ ટંકોત કિરણ બચી ગઈ છે, એવો આ શક્તિનો મહિમાવંત અધિકાર છે. છતાં શક્તિનો મહિમાવંત અધિકાર કહેવા છતાં શક્તિ ઉપર દ્રષ્ટિ રાખવાની નથી. શક્તિનું જ્ઞાન કરીને શક્તિવાન ઉપર દ્રષ્ટિ જાય ત્યારે અનુભૂતિ એટલે કે નિર્મળ પર્યાયની શક્તિની વ્યક્તતા થાય છે. એવી કોઈ અદ્ભુત ચર્ચા આમાં આ શક્તિના પ્રવચનોમાં અમૃતચંદ્ર આચાર્યએ શક્તિ લખી અને ગુરુદેવે એ શક્તિને વિસ્તૃતપણે ખોલી નાખી. એટલો બધો વિસ્તાર કર્યો, એટલો બધો વિસ્તાર કર્યો, એક 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 શક્તિ સમજાવતા 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 જો આપણને એમ લાગે કે એક જીવત્વ શક્તિ સમજાવી, એક જ જીવત્વ શક્તિ, એક જીવત્વ શક્તિ જ્યારે એને સમજાવવાનો ઉદ્યમ ચાલુ કર્યો, જીવત્વ શક્તિ પેલી શક્તિ લીધી ને, જીવત્વ શક્તિ એ બીજી ગાથામાંથી કાઢી, એને જીવત્વ શક્તિ હે જીવો ચરિત દર્શન જ્ઞાન એમાંથી એણે આખી જીવત્વ શક્તિ કાઢી. એણે તો એ જીવત્વ શક્તિ એને શું કીધું કે જીવત શક્તિ છે એ ચૈતન્ય પ્રાણથી ભરેલી છે. ચૈતન્ય પ્રાણમાં કયા લીધા કે જ્ઞાન દર્શન સુખ અને વીર્ય એવા ચાર પ્રાણ એમાં લીધા અને 10 પ્રાણનો નિષેધ કરી નાખ્યો એમાં. હવે એવા ચાર પ્રાણથી જીવ જીવી રહ્યો છે એમ કહીને આખી જીવત્વ શક્તિ લખી. હવે એ જીવત્વ શક્તિ ક્યાં પડી છે એ તમારે વિચાર કરવો હોય તો આમાં શક્તિના પ્રવચનોમાં કેટલો વિસ્તાર કર્યો એણે કે શક્તિ છે એ શક્તિમાં અનેકાંત ઉતરે છે. શક્તિમાં ક્રમરૂપ પરિણમન અને અક્રમરૂપ ગુણો ઉતરે છે. શક્તિમાં પરિણમનમાં વ્યવહારનો અભાવ વર્તે છે, એનું નામ અનેકાંત છે. એક શક્તિ બીજી શક્તિમાં નિમિત્ત પડે છે, એ શક્તિનું પરિણમન એ રીતે થઈ રહ્યું છે. એક શક્તિનું પરિણમન બીજી શક્તિમાં કારણ કાર્ય રૂપે રહેલું છે, એવું પણ નિમિત્ત નૈમિતિક પણ એમાં રહેલું છે, એવો પણ સદભાવ એમાં વર્તે છે. કારણ કે એક ગુણ સમ્યક થતાં સર્વગુણાસ્તે સમ્યક થઈ જાય છે. તો એવા 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 એક 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 પછી બોલ ઉતારીને 22-23 બોલ ગુરુદેવે ઉતાર્યા એમાંથી. એવી આખી વ્યાખ્યા કરતાં 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 એણે જે જીવત્વ શક્તિ લખી નાખી, હવે જીવત્વ પણ તમારે સંશોધન કરવું હોય તો એમાં કેટલી કેટલી નિષેધાત્મક ચર્ચા તમારા ખ્યાલમાં આવે, કેટલી કેટલી અસ્થિપરખ ચર્ચા તમારા ખ્યાલમાં આવે, કેટલા કેટલા નિષેધવાળી વસ્તુ તમને ખ્યાલમાં આવી જાય અને કેટલી અસ્થિવાળી વસ્તુ તમને ખ્યાલમાં આવી જાય ત્યારે તમને ભગવાન આત્મામાં રહેલી જીવત્વ શક્તિનો ખ્યાલ આવે, એવી કોઈ અદ્ભુત શૈલીથી આ નિરૂપણ આવ્યું. હે હવે જુઓ એમાં શું કહે, આપણે નિયમસારમાં સાંભળ્યું હોય
ઘણી જગ્યાએ આવે, પાંચ ભાવનું વર્ણન આવે બધી જગ્યાએ. આ શક્તિના પરિણમનમાં પણ પાંચ ભાવની ચર્ચા આવે છે. પાંચ ભાવનું વર્ણન આવે એમાં ચાર ભાવ તો એ પર્યાયરૂપ ભાવો છે, ઔદયિક, ઔપસમિક, સયોપસમિક અને ક્ષાયિક. અને એક ભાવ છે પરમ પરિણામિક ભાવ, એ જીવરૂપ ભાવ છે. હવે આ પાંચ ભાવ તો ખરેખર કહેવાય પાંચેય જીવના, પણ એ જીવના પાંચેય ભાવમાં તમારે પહેલાં ભેદ પાડવા પડે કે ભાઈ ઔદયિક ભાવ તો રાગાદી ભાવ છે, ઉદયરૂપ ભાવ છે. પછી ઔપસમિક, સયોપસમિક અને ક્ષાયિક એ ત્રણેય છે એ નિર્મળ ભાવ છે. તો ઔદયિક, ઔપસમિક, સયોપસમિક અને ક્ષાયિક ચારેય પર્યાયરૂપ ભાવો છે. એમ તમે એને પહેલાં પર્યાયરૂપ ભાવોને જુદા પાડો. પર્યાયરૂપ ભાવોને જુદા પાડીને એમાંથી એક રાગાદી ભાવ, ઔદયિક ભાવ છે એ જુદો પાડી દો. પછી ઔપસમિક, સયોપસમિક અને ક્ષાયિક નિર્મળતાવાળા છે એને એક જુદા પાડો. એમાં કેટલાય ભેદ બતાવ્યા, ઔદયિક ભાવના 21 ભેદ બતાવ્યા, ઔપસમિકના 2 ભેદ બતાવ્યા, સયોપસમિકના 18 ભેદ બતાવ્યા, ક્ષાયિકના 9 ભેદ બતાવ્યા. એ 50-50 ભેદ ચારેય ભાવના બતાવ્યા. એ 50-50 ભેદ, એના ચાર ભાવ, ચાર ભાવમાં ત્રણ નિર્મળ ભાવ, એક અનિર્મળ ભાવ, મલિન ભાવ, એ ચારેય ભાવ પર્યાયરૂપ ભાવ છે. એમ કરીને પહેલામાં પહેલા એની નાસ્તી, પહેલામાં પહેલા એની નાસ્તી ચારેય ભાવની, ત્યારે એક જીવ સ્વભાવની અસ્થિ. અને જીવ સ્વભાવની અસ્થિ વાળો ભાવ તો કે પરમ પરિણામિક ભાવ. તો કે જીવત્વ જે કીધું, જીવ સ્વભાવ કીધો, જીવત્વ કીધું, ઓલા આપણે 50 ભેદ કાઢ્યા ચાર ભાવના, એમાં જીવત્વના ત્રણ ભેદ પાછા કાઢે, ત્રણ પાડે ભેદ, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. એમાંથી તમે ભવ્યત્વ અભવ્યત્વને કાઢી નાખો, એ પર્યાયગત યોગ્યતા છે. ભવ્યપણું એ પર્યાયગત યોગ્યતા, અભવ્યપણું એ પણ પર્યાયગત યોગ્યતા, પણ એને પારિણામિક ભાવમાં લીધી છે. કારણ કે એ રહેલી છે પારિણામિક ભાવે. યોગ્યતા અંદરમાં પારિણામિક ભાવે રહેલી છે, એ પ્રગટ થાય ત્યારે પર્યાયરૂપ ભાવે થાય છે. રહેલી અંદર પારિણામિક ભાવે છે, એટલે એ પારિણામિક ભાવમાં પણ તમે ભવ્યત્વ અને અભવ્યત્વને બાદ કરી નાખો. 50-52 નીકળી ગયા, હવે રહ્યું એક જીવત્વ. હવે જીવત્વમાં પાછા બે ભેદ છે. ક્યાં સુધી જીવ પહોંચે, કેટલી નાસ્તી કરે, પછી પાછો અસ્થિમાં આવે, અસ્થિમાં પછી કેટલી નાસ્તી કરે, ત્યારે વાસ્તવિક અસ્થિમાં પહોંચે, ત્યારે જીવત્વ શક્તિ ખ્યાલમાં આવે. જીવત્વ શક્તિના પાછા બે ભેદ પાડે કે દસ પ્રાણથી જીવે એ અશુદ્ધ જીવત્વ, અને ચૈતન્ય પ્રાણથી જીવે એ શુદ્ધ જીવત્વ. હવે એવા ચૈતન્ય પ્રાણને આ જીવત્વ શક્તિમાં ભૂમિકા, પેલી શક્તિમાં, કે જીવ કેવી રીતે જીવે છે, તો કે જીવ પોતાના ચૈતન્ય પ્રાણથી જીવે છે. હવે આટલું ભેદ જ્ઞાન સમગ્રપણે કરવું, એને સમજણ કરવી, એ સમજણ કર્યા પછી જ્યાં 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 એને વિકલ્પ ચાલતા હોય તે વિકલ્પમાંથી ખસવું, એ નાસ્તી કરવી. એની વિકલ્પ પર્યાય સંબંધીનો ચાલે છે, એ પર્યાયથી પહેલાં તો નાસ્તી કરવી, અને પર્યાય સંબંધીનો વિકલ્પ પોતાની પર્યાયમાં ચાલે છે ત્યાંથી નાસ્તી કરવી. એટલે નાસ્તી કરતાં 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 જીવ પોતાના અસ્થિમાં આવે, એમાં યોગ્યતાઓ કાઢી નાખવી, અને એમાં આવ્યા પછી પણ જીવત્વમાં આવે તો 10 પ્રાણ કાઢવા, ત્યારે ચૈતન્ય પ્રાણથી જીવતો જીવ, એવો જીવત્વ શક્તિ સંપન્ન ભગવાન આત્મા ત્રિકાળ છે એમ ત્યારે એને ખ્યાલમાં આવે. એટલું બધું આમાં ભરેલું જ શક્તિમાં. આપણને એમ લાગે જીવત્વ શક્તિ, પણ જીવત્વ શક્તિ સુધી પહોંચવું કેવી રીતે, તો કે આટલું બધું તારે અસ્થિ નાસ્તિ અને કાંત, નાસ્તિપૂર્વક અસ્થિમાં આવવું અને અસ્થિપૂર્વક નાસ્તિને છોડવી, એવું અસ્થિ નાસ્તિ અને કાંત બેવડે દોરે તારે નક્કી કરવું, નાસ્તિથી ને અસ્થિથી. ખાલી નાસ્તિથી પણ નહીં, ખાલી અસ્થિથી પણ નહીં, કારણ કે અસ્થિ નાસ્તિ અને કાંત જૈન ધર્મનો સ્વભાવ છે. અસ્થિ નાસ્તિ અને કાંત સ્યાદવાદ દ્વારા જ ખરેખર જૈન દર્શન ટકેલું છે. આ જૈન દર્શન કોના બળે ટકેલું છે, તો કે જૈન દર્શનનો ટ્રેડમાર્ક અને કાંત ને સ્યાદવાદ છે, એનાથી ટકેલો જ જૈન ધર્મ. પણ એ સ્યાદવાદ ને અનેકાંત થાય કેવી રીતે, તો કે અસ્થિપૂર્વક
નાસ્તિનું જ્ઞાન થાય, નાસ્તિનો નિષેધ થાય, અસ્થિમાં આવી જાય, ત્યારે એ અસ્થિ નાસ્તિ અનેકાંત અને સ્યાદવાદની પ્રગટતા થાય. એને એમ કહેવાય કે આ જીવ જૈન ધર્મને સમજો, આ જીવ જૈન ધર્મમાં આવી અને જીન થઈ ગયો. જીન એટલે સમ્યક દ્રષ્ટિને પણ જીન કહેવાય, જીનેન્દ્ર ભગવાનનું લઘુનંદન. અને જીન એટલે કે કેવડી પરમાત્મા સર્વજ્ઞ થઈ ગયા એ પણ જીન. અને આ સમ્યક દ્રષ્ટિ થયો તો જીનેન્દ્ર ભગવાનનું લઘુનંદન થયો તો એ પણ જીન. એમ અહીંયા જીવત્વ શક્તિ, એક જીવત્વ શક્તિમાં આટલું ભરેલું છે. આપણે કોઈ પણ શક્તિ ચલાવીએ ને એમાં આટલા બધા ભાવો ભરેલા છે, આ કોઈ સાધારણ ચર્ચાઓ નથી. એમાં આપણે કેટલી શક્તિ ચાલી ગઈ? આપણે 16 શક્તિ ચાલી ગઈ. હે, 16 જીવત્વ ચિત્તદશી, જ્ઞાન સુખ વીર્ય, પ્રભુત્વ વિભુત્વ, સર્વદર્શિત્વ, સર્વજ્ઞત્વ, સ્વચ્છત પ્રકાશ, અસંકુચિત વિકાસત્વ, અકાર્ય કારણત્વ, પરિણમ્ય પરિણામકત્વ અને ત્યાગ ઉપાદાન શૂન્યત્વ. આટલી ચાલી આપણે. હવે આપણે ચલાવવાની છે અગુરુ લઘુત્વ, હે, અમુખ્ય શક્તિ. અગુરુ લઘુત્વ મુખ્યમાં મુખ્ય શક્તિ. એટલી બધી સુંદરતા અગુરુ લઘુત્વમાં ભરેલી છે કે અગુરુ લઘુત્વ એવી શક્તિ છે કે એના કારણે જીવ ટકી રહ્યો છે, એવો એક સ્વરૂપમાં ગુણ છે. અગુરુ લઘુત્વ નામનો એક ગુણ છે, એ ગુણથી આત્મા ટકી રહ્યો છે. જો એની વ્યાખ્યા આપણે વાંચીને આપણને ખ્યાલ આવે. આ તમે શક્તિના પ્રવચન વાંચો ને ગમે ત્યારે, તો પહેલામાં પહેલાં શક્તિની જે વ્યાખ્યા કરેલી છે ને આચાર્ય ભગવાને, એ શાંતિથી પહેલાં ભલે 15-20-25 મિનિટ થઈ જાય વાંચવી, તો એમાંથી ભાવ આવશે અંદરથી. કારણ કે આમાં એટલું બધું રહસ્ય વ્યાખ્યામાં ભરેલું છે, એ વ્યાખ્યા વાંચતા વાંચતા જ આખી શક્તિ છે ને કોતરાઈ જાય છે જ્ઞાનમાં. એટલી બધી રહસ્યવાળી આ વ્યાખ્યાઓ છે. અને આપણે ગુરુદેવને સાંભળ્યા હોય એટલે આપણને એ વ્યાખ્યા વાંચતા 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 જ્ઞાનમાં બધું અંદરનું ગોઠવાવા માંડે. જો આમાં શું લખે છે, 17મી શક્તિ અગુરુ લઘુત્વ શક્તિ છે. અ ગુરુ લઘુત્વ શક્તિ. પેલા તો અ એટલે કે નહીં, ગુરુ એટલે વધારો, લઘુ એટલે ઘટાડો, એના રૂપ એવી શક્તિ અગુરુ લઘુત્વ શક્તિ. ગમે તેટલી પર્યાયો વૃદ્ધિ રૂપે પરિણમી જાય, ગમે તેટલી પર્યાયો હાનિ રૂપે થઈ જાય, ગમે તેટલા ભાગ એના પડી જાય, ગમે તેટલા વૃદ્ધિના ભાગ પડે, ગમે તેટલા હાનિના ભાગ પડે, છતાં અગુરુ લઘુત્વ ઈ પોતાનું અસ્તિત્વ છોડે નહીં. એમ કહેવા માગે છે આમાં. આમાં એટલું બધું આવે છે, અનંત ગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ, સંખ્યાત ગુણ વૃદ્ધિ, અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, આ વૃદ્ધિના છબો. એવી જ રીતે હાનિના છબો, અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, અનંત ભાગ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ, સંખ્યાત ભાગ હાનિ. 6 ને 6 12 પ્રકાર. આ 12 પ્રકારની હાનિ વૃદ્ધિ ભાગો રૂપે એક સમયમાં પ્રત્યેક પર્યાયમાં થાય. પ્રત્યેક પર્યાયમાં આવી હાનિ વૃદ્ધિ થવા છતાં અગુરુ લઘુપણું એનું એવું રહેવું રહે, ના ઘટે ના વધે. અગુરુ લઘુત્વ સ્વભાવ એનો ગુણ છે, એવી સ્વાભાવિક ટંકોત્કીર્ણ વસ્તુ છે, એવી ને એવી રીએ અગુરુ લઘુ. એ અગુરુ લઘુપણું જે છે એ દ્રવ્યને ટકાવી રાખવા વાળો ગુણ છે. એ દ્રવ્યને જેમ છે જેમ છે જેમ છે જેમ છે જેમ છે જેમ છે એમ ટકાવ્યા જ કરે. એ સ્વરૂપસ્થ ટકવાનું કારણ છે અગુરુ લઘુત્વ. એ સ્વરૂપમાં ટકી શકે એવો એક અગુરુ લઘુ ગુણ છે આત્મામાં. બોલો કે આત્મા ધ્રુવ કેમ છે, આત્મા ટંકોત્કીર્ણ કેમ છે, આત્મા વધઘટથી જુદો કેમ છે, આત્મા આટલી પર્યાયો બહાર આવી જાય, આટલી પર્યાયો ભાગ થઈ જાય, વૃદ્ધિ થઈ જાય, હાનિ થઈ જાય, છતાં એવો ને એવો આત્મા કેમ રહે છે,
તો કે એનામાં એક અગુરુ લઘુત્વ નામનો ગુણ છે, એવી શક્તિ પડી છે. એ શક્તિ એને કોઈ પણ પ્રકારની વૃદ્ધિ થઈ જાય, કોઈ પણ પ્રકારની હાનિ થઈ જાય, છતાં એ શક્તિ એવી એની પાસે એવો ગુણ અગુરુ લઘુત્વ પડ્યો છે કે એ સ્વરૂપને ટકાવી રાખે છે, એમને એમ એ બચાવી રાખે છે સ્વરૂપને. એ કોઈ પર્યાયમાં એ સ્વરૂપને જવા નથી દેતો. એ ગુણ ગમે તેટલી પર્યાયો થઈ જાય, ગમે તેટલી પર્યાયો વૃદ્ધિગત થઈ જાય, ગમે તેટલી પર્યાયો હાનિગત થઈ જાય, ચાહે જીવ સિદ્ધ દશામાં વયો જાય કેવળ જ્ઞાન લઈને, કે ચાહે જીવ નિગોદમાં ચાલ્યો જાય, છતાં અગુરુ લઘુ શક્તિ એવી છે, એવી ટંકોત્કીર્ણ શક્તિ એની પાસે પડી છે કે એનો દ્રવ્ય સ્વભાવ, એનો ત્રિકાળ સ્વભાવ, એ અગુરુ લઘુપણું એવું છે એનું કે એને ટકાવી રાખે છે, એને શુદ્ધતા રૂપે ટકાવી રાખે છે, શાશ્વતતા પણ ટકાવી રાખે છે, એકરૂપ પણ ટકાવી રાખે છે. એને ક્યાંય હાનિ વૃદ્ધિમાં ક્યાંય ભેળવતો નથી એ સ્વભાવને. એ સુકામી ત્રિકાળી દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. ગુરુદેવે લાખો વાર કીધું પ્રવચનમાં, એ પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન આવી જાય છે, દ્રવ્ય પર્યાય રૂપ થતું નથી, પર્યાય દ્રવ્ય રૂપ પણ થતી નથી. બે પોતપોતાના સ્વભાવથી અવસ્થિત છે. એનું કારણ શું? આપણને ખબર છે કે ભાઈ દ્રવ્ય પર્યાયમાં કદી આવતું નથી, તો આપણે એમ ન્યાય પણ આપીએ કે જો દ્રવ્ય પર્યાયમાં આવી જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. તો કે એ તો બરાબર, પણ દ્રવ્ય આવતું કેમ નથી પર્યાયમાં? દ્રવ્ય આવી જાય તો નાશ થઈ જાય, પણ એ કેમ આવતું નથી? તો કે અગુરુ લઘુ નામનો ગુણ છે એનામાં ભાઈ, એની શક્તિ એવી છે, એ સ્વરૂપમાં એને ટકાવી રાખે છે, એને બહાર નીકળવા દેતો જ નથી. એવો એક ગુણ પડ્યો છે એની પાસે, ટંકોત્કીર્ણ ગુણ, શાશ્વત ગુણ, એકરૂપ ગુણ, જરાય વધઘટ થાય તો એવો ને એવો રહેતો ગુણ. ત્યાગ ઉપાદાન શક્તિમાં આવ્યું ને, વધઘટથી જુદો, એ જુદો વિષય. આ તો એને ટકાવી રાખે છે, એનું ટકવું કાયમ રાખે છે, એને ક્યારેય પર્યાય રૂપ થવા નથી દેતો. ગમે તેટલી વૃદ્ધિ થઈ જાય કેવળ જ્ઞાન, ગમે તેટલી હાનિ થઈ જાય દિગોદ, છતાં એના ગુણમાં એવી કોઈ શક્તિ અગુરુ લઘુ પડી છે કે એ આખા દ્રવ્યને ટકાવીને રાખે છે અંદરમાં, સ્વાભાવિક સ્વભાવસ્થ સ્વરૂપસ્થ રાખે છે એને, એને બહાર નીકળવા જ નથી દેતો. એવો કોઈ ગુણ છે એની પાસે, એવી કોઈ શક્તિ છે એની પાસે. આપણે કહીએ ને કે ભાઈ ગમે તેટલી તમે એમ કે તમે કારેલાનું શાક ખાઓ, હે, હવે કારેલાના શાકમાં ગમે તેટલી તમે સુગર નાખી દો, છતાંય તમને એની કડવાશ જાય નહીં. હવે એમાં સુગરની મીઠાશ એ છે અને કારેલાની કડવાશ એ છે, છતાંય ઓલી સુગર છે એ કડવાશ રૂપે કદી થતી નથી, એવી ને એવી રીએ છે. એમાં ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા પર્યાયોમાં ગમે તેટલું પરિણમન થઈ જાય, પણ અગુરુ લઘુત્વ શક્તિ એવી છે એની, એનો ગુણ એવો છે, એ એને ત્રિકાળી દ્રવ્યને ટકાવી રાખે છે, પોતાના સ્વરૂપમાં સ્વભાવમાં ટકીને રહેવા પણ છે એનું. જો એની વ્યાખ્યા કરે છે, સટ સ્થાન પતિત વૃદ્ધિયાની રૂપે પરિણમતો, સટ એટલે છ, છ પ્રકારે વૃદ્ધિ અને છ પ્રકારે હાનિ, એવા બાર પ્રકારે વૃદ્ધિયાની રૂપે પરિણમતો, સ્વરૂપ પ્રતિષ્ઠત્વના કારણરૂપ, વસ્તુને સ્વરૂપમાં રહેવાના કારણરૂપ એવો જે વિશિષ્ટ ખાસ ગુણ, આ કેવો ગુણ છે? વિશિષ્ટ અને ખાસ ગુણ છે. ગમે તેટલી વૃદ્ધિ હાનિ રૂપે પરિણમતો હોય, છતાં સ્વરૂપ પ્રતિષ્ઠત્વ એનું એવું છે કે એ એના કારણરૂપ, એટલે એનું અંદરમાં એવું જ કારણપણું પડ્યું છે કે વસ્તુને સ્વરૂપમાં રહેવાના કારણરૂપ, વસ્તુને સ્વરૂપમાં જ રાખે છે એવો જે વિશિષ્ટ ખાસ ગુણ, તે સ્વરૂપ અગુરુ લઘુત્વ શક્તિ. એવો ખાસ કોઈ ગુણ છે કે એને ટકાવી રાખે છે, એવો ખાસ ગુણ એને કહેવાય અગુરુ લઘુ ગુણ, અગુરુ લઘુત્વ શક્તિ. ગમે તેટલી પર્યાયોમાં હાનિ વૃદ્ધિ થાય, છતાં પોતાના ટંકોત્કીર્ણ સ્વરૂપને પોતામાં જ ટકાવી રાખવું, એવો એક અગુરુ લઘુત્વ નામનો ગુણ પડ્યો. જો આમાં એમ લખે છે કે આ સરસ્થાન પતિ વૃદ્ધિ હાનિનું સ્વરૂપ ગોમઠસાર શાસ્ત્રમાંથી જાણવું, કારણ કે આમાં વૃદ્ધિ હાનિની ચર્ચા છે ને, એ આખો વૃદ્ધિ હાનિનો વિષય એ કર્મ સાથે સંકળાયેલો છે.
એટલે એને ગોમઠ સારમાં આનો વિસ્તાર વિશેષપણે કરેલો છે એટલે એનો રેફરન્સ આપે છે કે વધારે જો તમને જિજ્ઞાસા હોય તો ગોમઠ સારમાંથી આનું તમારે વિશ્લેષણ જાણવું હોય તો જાણી શકો. અવિભાગ પરિચ્છેદોની સંખ્યારૂપ ષઠ સ્થાનોમાં પડતી સમાવેશ પામતી વસ્તુ સ્વભાવની વૃદ્ધિ આની જેનાથી જે ગુણથી થાય છે અને જે ગુણ વસ્તુને સ્વરૂપમાં ટકવાનું કારણ છે. કેવો ગુણ છે? વસ્તુને સ્વરૂપમાં ટકવાનું કારણપણું જે ગુણમાં પડ્યું છે એવો અગુરુ લઘુત્વ ગુણ દરેક જીવમાં છે, અભવિમાં પણ છે, ભવિમાં તો હોય જ, દરેક જીવમાં આવો ગુણ છે. એટલે એ ગુણ હોવાને કારણે એ ગુણ જ એવો છે. એ ગુણ કેવો છે? વિસ્તરેલો છે આખા દ્રવ્યમાં. એક ગુણમાં અનંત ગુણનું રૂપ વિસ્તરેલું છે. એ એક ગુણ જીવંત ચિતિદસી જ્ઞાન સુખ વીર્ય પ્રભુત્વ વિભુત્વ બધામાં વિસ્તાર પામેલો છે. એટલે કોઈ ગુણો આ ગુણને કારણે, આ ગુણરૂપ બીજા અનંત ગુણોમાં હોવાને કારણે કોઈ ગુણો પર્યાયરૂપ થતા નથી. કોઈ ગુણોની પર્યાયમાં વૃદ્ધિ હાનિ ગમે તેટલી થઈ જાય છતાં એ ગુણ પોતાના ગુણને, પોતાના દ્રવ્ય સ્વભાવને છોડતો નથી. એવો ટંકોત્કીર્ણ એક અગુરલઘુ ગુણ છે, એને કારણે અનંત ગુણો સાવધાનીપણે ટકી ગયા છે, એના સ્વભાવમાં ટકી ગયા છે, એના સ્વરૂપમાં ટકી ગયા છે, એના સ્વરૂપની બહાર નથી નીકળતા. એવું કોઈ ત્રિકાળી શાશ્વત દ્રવ્ય અનંત ગુણાત્મક ચૈતન્ય સત્તા છે. એમ કહે છે કે જે ગુણ વસ્તુને સ્વરૂપમાં ટકવાનું કારણ છે એવો કોઈ ગુણ આત્મામાં છે તેને અગુરુ લઘુત્વ ગુણ કહેવામાં આવે છે. આવી અગુરુ લઘુત્વ શક્તિ પણ આત્મામાં છે. આવી અગુરુ લઘુત્વ શક્તિ ગુણ આત્મામાં અંદરમાં રહેલો છે. હવે પછી ગુરુદેવે તમાં કેટલી વાત લીધી છે કે એની પર્યાયમાં સદગુણ હાનિ વૃદ્ધિ થાય, એ કેવી રીતે હાનિ થાય, કેવી રીતે વૃદ્ધિ થાય, એ બધું કેવડી ગમ્ય છે. પણ આપણે એ બધી વસ્તુ તો છે જેમ છે એમ, એ તો થવાની બધી વાત છે. હોવા પણ અગુરુ લઘુ ગુણનું કેવું છે, એનું અસ્તિત્વ શું છે, શા માટે અગુરુ લઘુ ગુણ મૂકવામાં આવ્યો છે આત્મામાં, કેમ અગુરુ લઘુ ગુણની વિશેષતા છે, કે અગુરુ લઘુ ગુણ જ એવો છે કે એના સ્વભાવને પર્યાય રૂપ થવા દેતો નથી. અગુરુ લઘુ એટલે કે ગમે તેટલી વિશેષતા થઈ જાય, ગમે તેટલો ઘટાડો થઈ જાય, છતાં એને એ રૂપ નહીં થવા દેતો એવો એક અગુરુ લઘુ ગુણ છે આત્મામાં. એવી કોઈ શક્તિ પડી તારામાં. આ શક્તિની કેટલી શક્તિ સંપન્નતા છે, કેટલી સમૃદ્ધિ છે, કેટલી આપણી પાસે સંપત્તિ પડી છે અંદર, કે આપણા સ્વભાવમાં કાંઈ બનાવ બની જ ન શકે એવા એવા ગુણો ચૈતન્ય સત્તામાં પડ્યા છે. હજી તો એમ કે બહારના પરિણામમાં જીવન્યા વિકલ્પો ચાલતા હોય. આ તો કહે છે કે ત્રિકાળી દ્રવ્યને કેવળ જ્ઞાનની અવસ્થા રૂપે ન થવા દે એવો એક અગુરુ લઘુ ગુણ પડ્યો છે આત્મામાં. કેવળ જ્ઞાનની અવસ્થા પણ ન થવા દે, પોતાના સ્વરૂપમાં ટકાવી રાખે, ટંકોત્કીર્ણ પોતે પોતાના સ્વભાવમાં જ રાખે એને, પોતાના દ્રવ્યને એવો એક ગુણ પડ્યો છે, બોલો, એને અગુરુ લઘુ કહેવામાં આવે છે. પર્યાયની ચર્ચાઓ છે બધી, ઘણું છે એમાં બધું, પણ આપણે તો અગુરુ લઘુ ગુણ સમજવો છે. આપણે પર્યાયને જ સમજવી, પર્યાય તો થવા યોગ્ય થાય છે, એ તો થવાની હોય થશે, કેવળ જ્ઞાન થવાનું હોય ત્યારે થઈ જશે, ચિંતા કરવાની જરૂર નથી. આ ગુણ સમજશે તો કેવળ જ્ઞાન દોડતું દોડતું આવશે, આ ગુણી પાસે કેવળ જ્ઞાન દોડતું દોડતું આવશે. અત્યારે જીવ કેવળ જ્ઞાન પાછળ દોડે જ ખોટો, કેવળ જ્ઞાન તો એક કોર્યું સમ્યક દર્શન પાછળ દોડે છે. આ એમ કે છે કે સમ્યક દર્શન નામની પર્યાય છે, એ પર્યાય એ તો વધઘટવાળી સમયે સમયે થયા કરે છે, અને તારો જે ગુણ છે એ તારો ગુણ તારા દ્રવ્યમાં પડેલો છે, એ દ્રવ્ય છે, એ દ્રવ્ય અનંત ગુણાત્મક છે, એવા દરેક ગુણમાં આ ગુણનું અગુરુ લઘુનું રૂપ છે. તો એ ગુણ એવો છે કે એ પર્યાય રૂપે થવા જ નથી દેતો તારા સ્વભાવને. સમ્યક દર્શનની પર્યાય હો કે કેવળ જ્ઞાનની પર્યાય હો,
તારો સ્વભાવ ટંકોત્કીર્ણ ધ્રુવ ચૈતન્ય પરમાત્મા અનાદિ અનંત એક રૂપ નિર્લેપ સ્વભાવ પરિણામી સ્વભાવ શાશ્વત સ્વભાવ ધ્રુવ સ્વભાવ અખંડ સ્વભાવ અભેદ સ્વભાવ એવો ને એવો રહેતો સ્વભાવ જે છે એ શા માટે એવો ને એવો રહી જાય છે? તો કે તારામાં એક એવો અગુરુ લઘુ નામનો ગુણ પડ્યો છે. એ સ્વરૂપમાં ટકવાનું કારણ છે વસ્તુને. વસ્તુ એટલે દ્રવ્ય, સ્વરૂપ એટલે પોતાનું રૂપ, પોતાનો ભાવ, એમાં ટકવાનું કારણ અગુરુ લઘુ નામનો ચૈતન્ય સત્તામાં ગુણ પડ્યો છે. એટલે એ સમ્યક દર્શન રૂપ પણ નથી થતો, રાગાદી ભાવ રૂપ પણ નથી થતો, એ કેવળ જ્ઞાન રૂપ નથી થતો. ચારેય ભાવ આપણે લીધા, ઔદયિક, સયોપસમિક, સાયિક ને ઔપસમિક, એ ચાર ભાવ રૂપ આ ટંકોત્કીર્ણ ગુરુ લઘુ ગુણ પોતા પાસે હોવાને કારણે, સ્વરૂપમાં ટકાવતું દ્રવ્ય હોવાને કારણે, એ ગુણને કારણે એ પર્યાય રૂપ કદી થતો નથી. એવી અગુરુ લઘુત્વ શક્તિ આત્મામાં પડી છે. એવી શક્તિનો ભરોસો, એવી શક્તિનું જ્ઞાન અને શક્તિવાન ઉપર દ્રષ્ટિ, શક્તિનું જ્ઞાન અને શક્તિવાન ઉપર દ્રષ્ટિ, આનો સુમેળ છે જ્ઞાન શ્રદ્ધાનો. એવો સુમેળ એને ખ્યાલમાં આવી જાય કે ઓહો હો હો, મને એમ લાગે છે, એને એમ વિચાર આવે ને કે મારી શ્રદ્ધામાં અત્યારે મિથ્યાત્વ થઈ ગયું છે, મારી ચારિત્રની પર્યાયમાં રાગરૂપ પરિણમન ચાલી ગયું છે, મારું જ્ઞાન મોરા દ્વેષને કારણે અજ્ઞાનરૂપ થઈ રહ્યું છે પ્રત્યેક સમયે. તો કે એ બધું થઈ રહ્યું છે એનો નિષેધ નથી. પર્યાય અપેક્ષા એ તારી જ પર્યાય છે, કોઈ પૂતગલની પર્યાય નથી. એ તારી જ પર્યાયમાં તારા આવા સ્વભાવને ભૂલો છો એટલે તને એવું પરિણમન દેખાય છે કે આ મિથ્યાત્વ થયું, આ રાગ થયો, આ અજ્ઞાન થઈ ગયું, તને દેખાય છે. પણ એ દેખાય છે જ્યાં, એમાં તું દેખનારને દેખી લે કે દેખનારમાં એવું કઈ થયું નથી. દેખનાર તો સ્વભાવને ટકાવીને બેઠો છે. એવી અગુરુ લઘુ શક્તિ પડી જ મારામાં. તો કે જ્ઞાન બહાર વહી ગયું છે, શ્રદ્ધા બહાર વહી ગઈ છે, ચારિત્ર બહાર વહી ગયું છે. તો કે એ બધી પર્યાય અપેક્ષાએ ચર્ચા તારી બરાબર જ છે, ખોટી નથી. પણ એ સમયે, પર્યાય અપેક્ષાના સમયે તારા ગુણની સ્થિતિમાં તું તારા ગુણીની સ્થિતિ જોઈ લે. તારા ગુણની સ્થિતિમાં અગુરુ લઘુ ગુણ પડ્યો છે, એ અગુરુ લઘુ ગુણનું રૂપ તારી શ્રદ્ધાની પર્યાયમાં છે, એ શ્રદ્ધાની પર્યાયમાં ને શ્રદ્ધાના ગુણમાં તારું રૂપ રહેલું છે. એ અગુરુ લઘુ ગુણના રૂપને તું યાદ કર, શ્રદ્ધામાં એનો વિશ્વાસ કર, એની પ્રતીતિ કર, એમાં અહમ કરવાનો પ્રયત્ન કર, ત્યાં તને ટકવાપણું દેખાશે, પરિણમવાપણું હોવાના કારણે ટકવાપણું દેખાશે. અને એ ટકવાપણું દેખાશે તો તને ખ્યાલ આવશે કે ઓહો હો, હું તો બચેલો પડ્યો છું, હું મરેલો નથી, હું તો ટકેલો છું, હું પરિણામ જ નથી. એમ ટકતું તત્વ ખ્યાલમાં આવશે. ત્યાં અગુરુ લઘુ ગુણમાં એવી શક્તિ છે કે એ દ્રવ્યને કદી પર્યાય રૂપ થવા જ નથી દેતો. એવી કોઈ અગુરુ લઘુ શક્તિ પડી છે આત્મામાં. ચારિત્રની ગુણ પર્યાયમાં વિપરીતતા થઈ ગઈ રાગરૂપ. તો કે ચારિત્ર ગુણની સ્થિરતા સ્વભાવ છે. એ સ્થિરતા સ્વભાવ એનો કેમ કીધો? તો કે અગુરુ લઘુનું રૂપ છે એમાં, એટલે સ્થિરતા છે, એટલે અસ્થિરતા થતી જ નથી એમાં. સ્થિરપણે રહે છે ચારિત્ર. શા માટે? કે અગુરુ લઘુનું રૂપ છે એમાં, એટલે સ્થિરતા રહેલી છે. એવો ટકાવીને રાખ્યું છે આખા દ્રવ્યને, ચારિત્રને ટકાવીને રાખ્યું, જ્ઞાનને ટકાવીને રાખ્યું, શ્રદ્ધાને ટકાવીને રાખી, અનંત શક્તિઓને દ્રવ્યમાં રાખવાનું, ટકાવવાનું જો કોઈ ગુણનું કામ હોય તો એને અગુરુ લઘુ ગુણ કહેવામાં આવે છે. એવી કોઈ અપૂર્વ શક્તિ છે. એ શક્તિ આપણામાં પડી છે. એવી આપણે શક્તિનું વર્ણન ચાલે છે. એ શક્તિ ખ્યાલમાં આવે તો વ્યક્તિનું પરિણમન શુદ્ધ હોય જ. શક્તિને ખ્યાલમાં લેવાની છે, શક્તિવાનને દ્રષ્ટિમાં લેવાનો છે. શક્તિના પરિણમનની ચર્ચા બહુ નથી કરવાની, છે પરિણમનની બધી ખબર છે. અત્યારે વિપરીત પરિણમન છે, એમાંથી અવિપરીત પરિણમન કેમ થાય? તો કે અવિપરીત સ્વભાવને જોવે તો અવિપરીત પરિણમન થશે. એવી કોઈ શક્તિ અગુરુ લઘુ શક્તિ પડી છે. સ્વરૂપમાં ટકાવવા માટેની કોઈ ગુણ સંપત્તિ પોતા પાસે હોય
તો એવી અગુરુ લઘુ નામની એક શક્તિ છે, એને કારણે એ પોતે પોતાના સ્વભાવમાં ટકીને રહેલો છે. કોઈ કે દ્રવ્ય પર્યાય રૂપ થતું નથી, દ્રવ્ય પર રૂપ થતું નથી, દ્રવ્ય રાગ રૂપ થતું નથી, દ્રવ્ય પર્યાયમાં આવતું નથી, કેવળ જ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય નથી આવતું. ગુરુદેવ કેટલી વાર કહે તો કે કેમ પણ નથી આવતું, તો કે એવો એક ગુણ પડ્યો જ મારામાં, એ બિલકુલ ચાર ભાવ રૂપ થવા જ નથી દેતો, દ્રવ્યને દ્રવ્યમાંથી ખસવા જ નથી દેતો આ ગુણ, એટલે એ પર્યાય રૂપ થતું નથી દ્રવ્ય. અગુરુ લઘુ ગુણ છે, સ્વરૂપમાં ટકાવી રાખે. છ પ્રકારની આની વૃદ્ધિ એક સમયની પર્યાયમાં નિગોદમાં પણ થાય, કેવળ જ્ઞાનમાં પણ થાય, વચ્ચેની બધી પર્યાયોમાં થતી હોવા છતાં એ આની વૃદ્ધિથી જુદો એક અગુરુ લઘુ ગુણ પડ્યો છે. અ ગુરુ લઘુ નહીં વધતો નહીં ઘટતો, અ ગુરુ લઘુ ગુણ સ્વરૂપમાં ટકાવી રાખતો એવો એક ગુણ પડ્યો છે આત્મા. આ બધી વ્યાખ્યાઓ નવી નવી લાગે, કે આપણે વિચાર પર્યાયથી બહુ કરતા હોય, શું આપણી નજર ક્યાં જાય કે ઓલી છ પ્રકારે આની વૃદ્ધિ થાય છે ને એ કેવી રીતે થાય છે, આપણી નજર ક્યાં હોય, પણ એ વૃદ્ધિ આની થાય છે એ શું કામ થયા કરે છે, તું આને જોઈ લે ને, તો વૃદ્ધિ આની દેખાશે જ નહીં તને, અહીંયા તું આને જોતો નથી ને એટલે એ બધું દેખાય છે તને, કે આ પ્રકારે વૃદ્ધિ થઈ, આ પ્રકારે હાની થઈ, કેવળ જ્ઞાનમાં એ વૃદ્ધિ આની છે, કેવી રીતે હોય, કેવળ જ્ઞાન તો પૂર્ણ થઈ ગયું છે, સિદ્ધ દશા તો એકદમ પરિપૂર્ણ છે, એમાં ક્યાંથી વૃદ્ધિ આની નો હોય, તો કે જે ગુણ હોય એનું પરિણમન પ્રત્યેક સમયે ચાલ્યા જ કરતું હોય, સિદ્ધમાં હોય કે નિગોદમાં હોય, એટલે વૃદ્ધિ હાનિનો પ્રકાર પ્રત્યેક સમયે પ્રત્યેક પર્યાયમાં ચાલુ જ રહે, ગુણ નીકળી જાય તો ઓલું બંધ થાય, ગુણ છે એટલે એ ચાલુ રહેવાનું છે, સિદ્ધમાં ચાલુ છે, નિગોદમાં ચાલુ, કેવળ જ્ઞાનમાં ચાલુ, મુનિદશામાં ચાલુ, શ્રાવકને ચાલુ ને સમ્યક દ્રષ્ટિને ચાલુ છે, કોઈ ફરક નથી એમાં, કારણ કે ગુણ પડ્યો છે એવો, એટલે વૃદ્ધિ આની ત્યાં કરશે, પણ વૃદ્ધિ આની થાય છે ત્યારે પણ સ્વરૂપમાં ટકી રહેવાનું, પોતાના દ્રવ્યને સ્વભાવને ટકાવવાનો કોઈ ગુણ એવું અગુરુ લઘુ પણ એની પાસે પડ્યું છે, અને એનું રૂપ દરેક ગુણોમાં છે, એટલે ટકતું જીવન છે, શાશ્વત જીવન છે, એવું ને એવું જીવન છે, ટંકોત્કીર્ણ જીવન છે, વધઘટથી જુદું જીવન છે, એવો અગુરુ લઘુ ગુણથી સંપન્ન પરમાત્મા એ હું છું, એમ આમાં આ 17મી શક્તિમાં એમ કહેવા માંગે છે. જો આ અગુરુ લઘુ ગુણ ગુરુદેવ એમ કહે છે આ તો કેવડી ગમ્ય છે, જો બધું સૃજ્ઞાનમાં ખ્યાલ આવી જાય તો કેવળ જ્ઞાનની તો પછી કિંમત જ શું એમ કહે છે ગુરુદેવ. ઈ કઈ અપેક્ષા છે, ઈ ઓલી વધઘટવાળી અપેક્ષા છે ને એની વાત કરે છે ગુરુદેવ, કે એક સમયમાં છ ગુણની વૃદ્ધિ અને એક સમયમાં હાનિ એવા 12 પ્રકાર કેવી રીતે એક સમયમાં ભજે, એ કેવળ જ્ઞાનમાં હાનિ વૃદ્ધિ પર્યાયની કેવી રીતે હોય અનંત ભાગ ને અનંત ગુણ, અને નિગોદમાં હાનિ વૃદ્ધિ કેવી રીતે હોય અનંત ભાગ ને અનંત ગુણ, ઈ ખરેખર ખ્યાલમાં આવવું કેવડી વગર મુશ્કેલ છે એમ કહેવા માંગે છે. પણ કેવળ જ્ઞાન ન હોય ત્યારે પણ, મતિશ્રુત જ્ઞાન અત્યારે મિથ્યા દ્રષ્ટિને પરોક્ષ ચાલતું હોય ત્યારે પણ, એવો મતિશ્રુત જ્ઞાનનો પ્રકાર, એમાં જે જ્ઞાન રહેલું છે એ જ્ઞાન છે, એ ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન છે, એ ત્રિકાળી દ્રવ્યમાંથી આવતું જે જ્ઞાન છે, એ ત્રિકાળી દ્રવ્યમાં જે પડેલું છે, એ ભૂતભાવીનું બધું લઈને એ વર્તમાન પર્યાય પ્રગટ થાય છે, એ જ્ઞાનમાં ખબર પડે છે કે આવો સ્વભાવ છે, એ ખ્યાલમાં આવે છે ત્યાં એ મતિશ્રુત સમ્યકતાને પામી જાય છે એમ કહેવા માંગે છે. આમાં ઓલી વૃદ્ધિ હાનિ થયા કરે છે એ તો એનો સ્વભાવ છે થવાનો, ભલે થાય, તું તો આ એનાથી જુદો એક ચૈતન્ય પરમાત્મા છો કે જેમાં આવો ગુણ પડ્યો છે, એવા ગુણને કારણે તું ટકી ગયો છો, સ્વરૂપમાં ટકવાનું મૂળ કારણ અગુરુ લઘુ ગુણ છે, એવા ગુણી પરમાત્માને તું જો તો તને હમણાં અલ્પ સમયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થાય થાય ને થાય એમ આમાં આ શક્તિમાં કહેવા માંગે છે. 17મી શક્તિ થઈ, હવે 18મી શક્તિ. 18મી શક્તિ છે ઉત્પાદ વે ધ્રુવત્વ શક્તિ. જો આમાં બધી શક્તિમાં દ્રવ્યગુણ પર્યાય દ્રવ્યગુણ પર્યાય, દરેક શક્તિમાં દ્રવ્યગુણ પર્યાયથી વર્ણન આવે, મૂળ બતાવવું છે શક્તિ,
પણ શક્તિના પરિણમનને પણ સાથે લીધા કરે છે. કારણ કે શક્તિ હોય તો એની વ્યક્તિ તો હોય જ, વ્યક્તિ વગર શક્તિ ન હોય ને શક્તિ વગર વ્યક્તિ ન હોય, એટલે એ અવિનાભાવી પણ એને બતાવતા આવે છે. પણ મૂળ સમજવાની છે શક્તિ. શક્તિ સમજે તો શક્તિવાન ઉપર દ્રષ્ટિ જાય છે, એટલે શક્તિની સમજણ કરવાની છે. શક્તિના પરિણમનની સમજણમાં વધારે એણે ખરેખર દ્રષ્ટિ કરવાની નથી. કારણ કે સમજણ ભલે કરી લે પરિણમનની, પણ વારંવાર જો પરિણમન ઉપર દ્રષ્ટિ જાય તો અપરિણામી ઉપર દ્રષ્ટિ જઈ શકતી નથી. એટલે હવે જે કહે છે કે ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ, જો ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ છે ને, ઉત્પાદ વ્યય અને ધ્રુવત્વ એવી શક્તિ છે બોલો આત્મામાં. હવે એમ થાય જીવને કે ઉત્પાદ વ્યય તો પર્યાયમાં હોય અને ધ્રુવ તો દ્રવ્ય છે, હવે એ શક્તિ ક્યાંથી આવી ગઈ કે દ્રવ્યમાં એવી? તો કે દ્રવ્યમાં જ એવી એક શક્તિ પડી છે. ઉત્પાદ વય ધ્રુવત્વ એનું નામ છે બોલો. ઉત્પાદ વય ધ્રુવત્વ એ ત્રિકાળી દ્રવ્યનો સુર છે, એવી શક્તિ છે. ઓલી પર્યાયમાં ઉત્પાદ થાય એ વાત નહીં, ઉત્પાદ વય ધ્રુવત્વ નામની એક શક્તિ પડી છે એનામાં, અંદરમાં. ઉત્પાદ વ્યય ધ્રુવત્વ એવું એક શક્તિ સંપન્નપણું એના ત્રિકાળી દ્રવ્યમાં પડ્યું છે. ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિ જોવો આમાં કહે છે, એની વ્યાખ્યા આપણે વાંચી. આ વ્યાખ્યાઓ છે ને બહુ માર્મિક છે, વ્યાખ્યાઓમાંથી ઘણો માલ નીકળે. અમૃતચંદ્ર આચાર્યની ડાયરેક્ટ વ્યાખ્યાઓ વાંચો, પછી ગુરુદેવના પ્રવચન વાંચો. ગુરુદેવે શું સ્પષ્ટીકરણ એનું કર્યું છે, અદ્ભુત. એક એક વ્યાખ્યાના એક એક શબ્દને એક એક અક્ષરનો ભાવ કાઢ્યો છે આ પુરુષે, એટલે બધો વિસ્તાર કરીને આપણને સમજાયું છે. હે, અને આપણને ન સમજાય એવું તો કેવી રીતે બને? સમજાય જ, ભવિ જીવ છે બધા, એને ન સમજાય એવું તો કોઈ બની જ ન શકે. જો આમાં ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ 18મી, 19મી આવશે પરિણામ શક્તિ, 20મી આવશે અમૂર્તત્વ શક્તિ, 21મી અકર્તૃત્વ, 22મી અભોક્તૃત્વ અને 23મી નિષ્ક્રિયત્વ. 21, 22, 23નું જોડકું છે, અકર્તૃત્વ, અભોક્તૃત્વ, નિષ્ક્રિયત્વ. હવે આ જે 18મી શક્તિ છે એમાં એમ કહે છે કે ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ. ક્રમવૃત્તિરૂપ એટલે એક પછી એક એ પર્યાય સાપેક્ષ અર્થ છે. આ પર્યાય સાપેક્ષ શબ્દનું વિવેચન છે. ક્રમ વૃત્તિ રૂપ પર્યાય સાપેક્ષ ગુણને બતાવે છે, છે ગુણ ક્રમવૃત્તિ. ક્રમવૃત્તિ પર્યાય નથી, સમજો. ક્રમવૃત્તિ રૂપ અને અક્રમવૃત્તિ રૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ. આ શક્તિ છે ઉત્પાદ વ્યય ધ્રુવત્વ, એ ઉત્પાદ વ્યય છે એને ક્રમવૃત્તિ રૂપ કહે છે, અને ધ્રુવત્વ છે એને અક્રમવૃત્તિ રૂપ કહે છે. એવી ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની શક્તિ છે. ઓલી ક્રમવૃત્તિ રૂપ કહે ને ત્યાં એને પર્યાય જ ખ્યાલમાં આવવા માંડે કે આ પર્યાય છે ને એ ક્રમે ક્રમે થાય છે, એટલે સીધી નજર એની વર્તમાન ઉત્પાદ વ્યય ઉપર ચાલી જાય કે આ ક્રમવૃત્તિ રૂપ પર્યાય છે, અક્રમવૃત્તિરૂપ ગુણ છે. ગુરુદેવે એમાં કહે કે ક્રમવૃત્તિરૂપ પર્યાય હોય, અક્રમવૃત્તિરૂપ ગુણ હોય, પણ અહીંયા કહેવાનો તાત્પર્ય એમ છે કે ક્રમવૃત્તિરૂપ પર્યાય અને અક્રમવૃત્તિરૂપ ગુણ એટલે કે ધ્રુવતા એ કેવી રીતે છે? તો કે એવી એક શક્તિ પડી છે આત્મામાં, એવી એક ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ ઉત્પાદ વ્યય અને ધ્રુવત્વ એવી એક શક્તિ આત્માની છે. એ પર્યાય નથી, એ દ્રવ્ય છે ત્રિકાળી, એ ગુણ છે ત્રિકાળ. ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામનો એક ત્રિકાળ ગુણ પડ્યો છે આત્મામાં, એ એવો ગુણ છે, એટલે એવી પર્યાયો ઉત્પાદ વ્યય રૂપે થયા કરે છે. પણ એ મૂળિયું ક્યાં છે એનું? તો કે એવો ગુણ છે અંદર, એવું એક એનું શક્તિ સંપન્નપણું છે, એવું એક ક્રમવૃત્તિરૂપ ને અક્રમવૃત્તિરૂપ એવું એક એનું જેનું લક્ષણ છે એવી એક ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની અંદરમાં શક્તિ બિરાજમાન છે, વિદ્યમાન છે. જો ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન એટલે કે વર્તવું છે ને એ ત્રિકાળતા બતાવે છે. હોવાપણું, વર્તવાપણું એ ત્રિકાળતા સૂચક છે. થવાપણું છે ને એ પર્યાય સૂચક છે. વર્તવાપણું છે ને એ ત્રિકાળતા સૂચક બતાવે છે. ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે, વર્તન એટલે કે વર્તવું એવું લક્ષણ છે જેનું,
એવી ઉત્પાદ વ્યય ધ્રુવ તો શક્તિ છે. ઉત્પાદ અને વ્યય આપણને એમ થાય કે ઉત્પાદ પર્યાયનો થાય અને બીજે સમયે પર્યાયનો વ્યય થાય અને ધ્રુવ પણ હું કાયમ રહીએ, એવું તો મારું સ્વરૂપ છે. મારી પર્યાયમાં ઉત્પાદ થાય, મારી પર્યાય બીજે સમયે વ્યય થાય અને મારી પર્યાયથી જુદું એક ધ્રુવ પણ હું, એવું ઉત્પાદ ધ્રુવયુક્તમ સત છે. એ આમાં કહેવા માંગે છે તો કે અહીંયા એ ચર્ચા નથી. અહીંયા ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની તારી શક્તિ ત્રિકાળ પડી છે. એવું ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ પણ છે તારું. પર્યાય તો સ્વયં પ્રગટ થાય છે, આ તો શક્તિ એવી પડી છે ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની. તો કે ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની એવી શક્તિ છે એટલે જ ખરેખર એની પર્યાયમાં ઉત્પાદ પણ થાય છે, એટલે જ એની પર્યાયમાં વ્યય પણ થાય છે, એટલે એનું કાયમપણે ટકવાપણું ધ્રુવપણું છે. કારણ કે એવી એક શક્તિ પડી છે એની પાસે. અહીંયા ઉત્પાદ વ્યયને સમજવાના નથી. અહીંયા ઉત્પાદ વ્યય કે એનું ઉત્પાદ વ્યયનું દ્રવ્ય છે એને પણ સમજવાનું નથી. અહીંયા ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ ત્રિકાળ છે એને સમજવાની છે. એમ કે છે ક્રમ વૃત્તિ રૂપ પર્યાય ઉત્પાદ વ્યય રૂપ છે અને અક્રમ વૃત્તિ રૂપ ગુણ ધ્રુવત્વ રૂપ છે. સ્પષ્ટીકરણ શું કરે છે? પર્યાયથી દ્રવ્યને બતાવે છે. બતાવે છે શું? પર્યાયથી દ્રવ્યને બતાવે છે. બતાવવું છે દ્રવ્ય. જો આમાં એમ આવે, આમાં એમ થાય ને, વિચાર એમ થાય કે જો આમાં લખ્યું છે, આમાં કૌંસ કર્યો છે, મૂળ શક્તિમાં કૌંસ નથી, પછી કૌંસ કર્યો છે સમજાવવા માટે કે ક્રમ વૃત્તિ રૂપ પર્યાય ઉત્પાદ વ્યય રૂપ છે અને અક્રમ વૃત્તિ રૂપ ગુણ ધ્રુવત્વ રૂપ છે. બરાબર. હવે ગુણ અને પર્યાય એ બેયને સમજાવવા માટે ક્રમ વૃત્તિ ને અક્રમ વૃત્તિ એવા વિભાગ પાડ્યા છે. હવે એ ક્રમ વૃત્તિ અને અક્રમ વૃત્તિ ઉત્પાદ વ્યયપણું અને ધ્રુવપણું એ આખી એક અખંડ ત્રિકાળી દ્રવ્યમાં શક્તિ પડી છે. એ ત્રિકાળી દ્રવ્યમાં શક્તિ પડી છે એવો પરમ પરિણામિક ભાવ શક્તિ રૂપ છે. એવી શક્તિમાં એના જે ગુણો છે એ ગુણોમાં ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની એક શક્તિ પડી છે. એ શક્તિ પડી છે એમાં જે કાંઈ પ્રગટતા રૂપ આવે તો એને એમ કહેવાય કે આ ક્રમરૂપ પ્રગટતા થઈ. પ્રગટતા રૂપ આવે ક્યાંથી? તો કે ગુણમાંથી. તો કે એ ગુણ છે એ શક્તિ રૂપ છે. એ શક્તિમાંથી વ્યક્તિ થઈ તો વ્યક્તિ સાપેક્ષ ગુણને બતાવવાનો વ્યવહાર ઉભો કર્યો છે. ખરેખર બતાવો છે ગુણ, ખરેખર બતાવી છે ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ. ઉત્પાદ વ્યય નથી બતાવવા, છતાંય એમ કહે છે કે ક્રમ વૃત્તિ રૂપ પર્યાય ઉત્પાદ વ્યય રૂપ છે. ક્રમ વૃત્તિ રૂપ પર્યાય ઉત્પાદ વ્યય રૂપ છે એટલે જે પ્રગટ થઈને પર્યાય એ ઉત્પાદ વ્યય રૂપ છે. પણ એ ઉત્પાદ વ્યય રૂપ પર્યાય પ્રગટ થઈ એ ક્યાંથી પ્રગટ થઈ? એવું કોઈ લક્ષણ છે આત્મામાં? તો કે હા, એવો ગુણ છે એક આત્મામાં. તો કે કયો ગુણ છે? તો કે ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામનો ગુણ છે. એવો ગુણ છે એ ક્રમ વૃત્તિ રૂપ છે અને અક્રમ વૃત્તિ રૂપ એવો ગુણ પડ્યો છે અંદરમાં. જો આ વાત થોડીક સૂક્ષ્મ છે, સમજાય તો બહુ સારી છે. એક છે ને એક પરિણમનની ચર્ચા હોય શું, અને એક પરિણમન પ્રગટ થવા માટેનો સ્વભાવ હોય એની ચર્ચા હોય. તો પરિણમન પ્રગટ થવા માટેનો ઉત્પાદ વ્યય ધ્રવ્ય શક્તિરૂપ એક સ્વભાવ છે ત્રિકાળ. એ તમે જુઓ કે એક ગુણ છે ગુણ, તો એ ગુણમાં પણ અનાદિ અનંતપણું છે. ત્રિકાળી દ્રવ્ય અનાદિ અનંત છે અને ગુણ પણ અનાદિ અનંત છે. હે, તો ગુણ અનાદિ અનંત છે, એ ગુણ અનાદિ અનંતને તમે સિદ્ધ કેવી રીતે કરી શકો? તો કે અનાદિ અનંત જેટલી પર્યાયો પ્રગટ થવાની છે એ બધું અનંતપણું, અનાદિકાળથી અનંતપણું એ બધું ગુણમાં સમાવિષ્ટ છે. એ ગુણમાં સમાવિષ્ટ પડ્યું છે. કોઈ પર્યાય અધરથી લટકતી નથી, કોઈ પર્યાય કાંઈ બહારથી નથી આવતી. તો એવું એ ક્રમસર છે અંદર બધું. એ ક્રમ વૃત્તિરૂપ પડ્યું છે અંદર ગુણમાં. એવો એક ગુણ છે ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામનો. ગુણ ગુણ પડ્યો છે, ગુણ એમાંથી ઉત્પાદ થાય છે. તો ઉત્પાદ થયો તો એ ક્રમસર થયો ઉત્પાદ. તો એવું કોઈ ગુણમાં ક્રમપણું છે અંદરમાં વૃત્તિરૂપ, ત્યાંથી ઉત્પાદ થયો છે.
અને એવું કોઈ ગુણમાં અક્રમપણું પણ ગુણ ગુણ રૂપે રહેવાપણે પણ છે, અને ગુણ પરિણમન થવાપણે પણ, એમાંથી પરિણમન થવાપણે પણ પર્યાયો છે. એટલે એ આખા ગુણને ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ કીધી છે એમ અહીંયા કહેવા માગે છે. પછી તમે એને વર્તમાન પર્યાયમાં ઉત્પાદ થયો અને બીજે સમયે એ પર્યાય વ્યય થઈ ગઈ અને એ પર્યાય વ્યય થઈને પારિણામિક ભાવમાં ગઈ, એ આખો પર્યાય સાપેક્ષ દ્રવ્યના વિષયની ચર્ચા છે. એ પર્યાયની જ ચર્ચા છે, પણ એ પર્યાયની ચર્ચાથી તમે દ્રવ્યને સમજો એ વિષય જુદો. પણ મૂળિયું તમે જો જોવા જાઓ તો અંદર મૂળમાં ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ આખી પડી છે. એ ધ્રુવ શક્તિ છે ને એમાં ક્યાંય ઉત્પાદ નથી હો, એમાં બિલકુલ પર્યાય નથી, સર્વથા અભાવ છે પર્યાયનો. એમાં ત્રિકાળી દ્રવ્ય અનંત ગુણાત્મક છે, એમાં વર્તમાન કોઈ પર્યાયો સદભાવ રૂપે અંદરમાં વિદ્યમાન છે નહીં. વર્તમાન પર્યાયો પ્રગટ થવાનું શક્તિરૂપ સતરૂપ સત્વ અંદરમાં પડ્યું છે, પણ પર્યાયો અંદરમાં નથી. એ સતનું સત્વ જે ગુણમાં અંદરમાં પડ્યું છે એ સત્વ છે, એ ક્રમરૂપ છે, અને એનું સત છે એ અક્રમરૂપ છે. એને કહેવાય કે આ ક્રમરૂપ ને અક્રમરૂપ એવું અંદરમાં ઉત્પાદ વે ધ્રુવત્વ અંદરમાં વિદ્યમાન છે એવી કોઈ એક શક્તિ પડી છે. એ શક્તિ અંદરમાં ઉત્પાદ વે ધ્રુવત્વ શક્તિ છે. ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન, એટલે કે વર્તવું 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 એવું જેનું લક્ષણ છે એવી ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની એક શક્તિ છે. આ કોઈ અપૂર્વ વાત છે. આ શક્તિનું પ્રકરણ છે ને એવું અદ્ભુત છે કે જો આ રીતે તમે એને વિચારમાં લ્યો તો તમારું જ્ઞાન શ્રદ્ધાંત ત્રિકાળી દ્રવ્યમાંથી બહાર જ ન નીકળે, અંદરમાં ચાલ્યું જાય એમ નહીં, બહાર જ ન નીકળે. અંદરમાં ચાલ્યું જાય તો પર્યાય અપેક્ષા એ વાત આવી ગઈ, બહાર જ ન નીકળે એમ કહેવાનો આશય છે. એમ એવી આ શક્તિનું વર્ણન છે. અમૃતચંદ્ર આચાર્યએ એમ લખ્યું ને કે કાંઈક કહેવાઈ ગયું હોય અને કંઈક ન કહેવાણું હોય એવું મારે પરિશિષ્ટમાં રચના કરવી છે, તો આ કહેવાણું નથી એવું કહે છે કે આખું સમયસર પૂરું થઈ ગયું પણ આ નથી કહેવાણું, એટલે હું આ કહેવા માટે રચના કરું છું, એમ કરીને શક્તિ લખી છે એણે. કે ક્રમવૃત્તિરૂપ ને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ. ક્રમવૃત્તિરૂપ પર્યાય ઉત્પાદ વ્યયરૂપ છે અને અક્રમવૃત્તિરૂપ ગુણ ધ્રુવત્વરૂપ છે, એવી કોઈ ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ આત્મામાં છે. પછી એમાં એમ પણ લેવાય કે ભાઈ ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ છે ને એટલે પર્યાયમાં ઉત્પાદે થાય છે અને પર્યાયનો વ્યય થાય છે, અને ધ્રુવપણું એ કાયમ પડે એવી રીતે અક્રમવૃત્તિરૂપ રહે છે એમ પણ એમાં લેવાય. કારણ કે આ શક્તિના અધિકારમાં પરિણમનને સાથે ગણે છે, પણ મૂળમાં તો અપરિણામીની આમાં સુગંધ આવવી જોઈએ ને. જો અપરિણામી એને ખ્યાલમાં આવવા માંડે કે ઉત્પાદ વ્યય કહેતા એને અપરિણામી ખ્યાલમાં આવે, બોલો કેવી આ મજેદાર વાત છે. નહીતર ઉત્પાદ વ્યય કહે એટલે સીધી નજર પર્યાય ઉપર જાય. અરે પણ પર્યાય છે જ નહીં તારામાં, એવી એક શક્તિ પડી જ ઉત્પાદ વ્યય ધ્રુવત્વ, તું એને કેમ ભૂલી જા. કે પર્યાયની પ્રીતિ અનાદિથી છે જીવને, અનાદિની પર્યાયની પ્રેમ વૃત્તિ વર્તે છે. પર્યાયને કાં જોવાનો પુરુષાર્થ, કાં પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ, કાં પર્યાયને દ્રવ્ય તરફ વાળવાનો પુરુષાર્થ, કાં આવી પર્યાય અજ્ઞાનની છે એને ટાળવાનો પુરુષાર્થ, એ પુરુષાર્થ જ જીવનો ચાલ્યા કરે છે. અને એ પુરુષાર્થ ચાલે છે એ સમયે, એ પર્યાયનો આટલો બધો પુરુષાર્થ એ સમયે ત્રિકાળી દ્રવ્ય ઉત્પાદ વ્યય ધ્રુવત્વથી સંપન્ન છે. બોલો, તારે ઉત્પાદ વ્યય તને યાદ આવતા હોય ને તો ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ યાદ કરતો, કે એવી કોઈ શક્તિ છે તારામાં. ઉત્પાદ વ્યય વગર ન રહી શકતો હોય જીવ, કે તમે એકલું ધ્રુવ 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 કરો છો, ઉત્પાદ વ્યય શું કાંઈ છે જ નહીં, તો કે છે ઉત્પાદ વ્યય, એવી શક્તિ છે ઉત્પાદ વ્યય ધ્રુવત્વ તારામાં. લે, તને શબ્દ જ જોતો હોય તો ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની શક્તિ છે, તું એને યાદ કર ને તો ઉત્પાદ તારો સમ્યક જ થશે. લે, અને તો ઉત્પાદને તારે જોવો જ નહીં પડે, કારણ કે ઉત્પાદ તો આત્મા બની જશે, ઉત્પાદ રહેશે જ નહીં. આ એ આત્મા થઈ ગયો ઉત્પાદ, તો એવી શક્તિ પડી છે અંદરમાં એમ કહે છે. આમાં એવી અપૂર્વ અપૂર્વ શક્તિઓ છે ઉત્પાદ વય શક્તિ.
આ ઉત્પાદ વ્યય શક્તિ આટલું જ છે આમાં. ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ ક્રમ વૃત્તિરૂપ અક્રમ વૃત્તિરૂપ જેનું લક્ષણ છે એવું વર્તન એટલે કે એવું વર્તવું એને ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ કહેવામાં આવે છે. આ વ્યાખ્યાઓ બધી એવી છે ને કે જો અંદરમાં ગોઠવાઈ જાય તો એકદમ ધ્રુવથી નજર ખસે નહીં, એટલે કે ધ્રુવથી બહાર જ ન નીકળે જીવ એવી કોઈ અપૂર્વ આ શક્તિનું વર્ણન અમૃતચંદ્ર આચાર્ય કર્યું છે. આ બધો ખુલાસો ગુરુદેવના પ્રવચનમાં છે, તમે વાંચશો ને તમને મળશે. એટલે તમને આ શબ્દ ન મળે ને તો તમે કાઢો એમાંથી, એટલે તમને દેખાય કે આ તો ગુરુદેવ તો આમાં સારું આમ જ કહે છે, આપણે તો સારી પર્યાયથી જ વિચાર કરીએ છીએ આમાં શક્તિમાં. શક્તિના પ્રવચન વાંચે ને એને દ્રષ્ટિનો વિષય થોડો કંઈ ખ્યાલમાં આવ્યો હોય ને તો એને આવી વસ્તુ ખ્યાલમાં આવે, નહીંતર શું થાય ખબર છે, પર્યાયથી જ એને છે ને વિચાર ચાલે, પર્યાયથી જ વિચાર ચાલ્યા કરે કે ઉત્પાદ થયો વ્યય થયો, ઉત્પાદે ધ્રુવનું લક્ષ કર્યું એટલે એ અક્રમ વૃત્તિરૂપ છે, ઉત્પાદ છે એ ક્રમ વૃત્તિરૂપ છે અને વ્યય થઈ ગયો અને એ વ્યય થઈને પારિણામિક ભાવે ગયો એવું દ્રવ્ય છે, એને આખી વિચારધારા આમાં પલટાઈ જાય એવું છે. આ ક્યારે પલટાય કે એને શક્તિને શક્તિથી જોવાનો પ્રયત્ન કરે, શક્તિને વ્યક્તિથી ન જોવે. જો એ શક્તિને વ્યક્તિથી જોયા કરશે ને તો શક્તિ નહીં દેખાય કે શક્તિવાને નહીં દેખાય, તો વ્યક્તિ ઉપર જ નજર રહેશે કે પર્યાય કેવી થઈ, પર્યાયમાં શું થયું, પર્યાય કેમ વળે, પર્યાય કેમ ફરે, પર્યાય કેમ આટળે, એ બધું ચાલ્યા કરશે. અને એ ચાલે અનાદિનું ચાલે છે આમ જ. તો હવે એ ટર્નિંગ પોઈન્ટ છે ગુરુદેવ મળ્યા પછી, હવે આપણે ફેરવવાનું છે કે હવે મારી પર્યાય કેમ ફરે, પર્યાય કેમ ફરે એટલે કે એ ધ્રુવ કેમ ખ્યાલમાં આવે એનું નામ પર્યાય ભૈરી એમ છે ને. પર્યાય 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 એમ કરીને જાણે કાંઈક જુદું દ્રવ્ય હોય ને એવી રીતે થઈ ગયું જીવને. એ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે ત્રિકાળતાથી જોવો તો. વર્તમાન પર્યાય બહાર છે અને આખી ત્રિકાળતા તો અંદરમાં છે. હવે એ અંદરમાં ત્રિકાળતા ઉત્પાદવે ધ્રુવ તો શક્તિરૂપ પડી છે એમ જોવે તો વર્તમાન પર્યાયમાં આનંદ આવ્યા વગર રહે જ નહીં એમ કહેવા માગે છે. એક શક્તિ લઈ લઈએ આપણે, આ પરિણામ શક્તિ છે ને, આ કાંઈ પૂરી થતી નથી જલ્દી શક્તિ. પરિણામ શક્તિ છે ને, જો પરિણામ શક્તિ, પરિણામ શક્તિ બહુ પાછી અપૂર્વ, એક એક શક્તિ બધી અપૂર્વ છે. એક તમે કરો ને તો બીજી એનાથી વધારે વિશેષતાવાળી લાગે, એવી કોઈ શક્તિઓનું પ્રકરણ છે આ. અમૃતચંદ્ર આચાર્ય લખતા હશે ત્યારે મને તો એમ વિચાર આવ્યો કે આ 47 લખી કેવી રીતે શૈકા હશે, આ એકમાં ને એકમાંથી તો નીકળાય એવું નથી. 47 લખતા મને એમ લાગે છે ને ઘણી વાર લઈ ગઈ હશે, જ્યારે રચના કરતા હશે ને ત્યારે બહુ ટાઈમે થઈ હશે આ રચના, કારણ કે આ રચના નથી થાય એવું જલ્દી. આ એટલી બધી અપૂર્વતા છે આમાં, એટલો બધો માલ ભરેલો છે આમાં, એટલું બધું રહસ્ય ભરેલું છે આમાં આ શક્તિઓમાં. જુઓ આમાં કહે છે ઓલામાં ઉત્પાદ વ્યય ધ્રુવત્વ લીધું, ઉત્પાદ વ્યય ધ્રુવત્વ લીધું ને 18મી શક્તિમાં, ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ. અહીંયા ઉત્પાદને પહેલાં લીધો, વ્યયને પછી લીધો, પછી ધ્રુવત્વ લીધું. હવે અહીંયા ઉલટું કરે છે, અહીંયા શું કહે, દ્રવ્ય વ્યય ઉત્પાદ, દ્રવ્ય વ્યય ઉત્પાદ, પરિણામ શક્તિમાં દ્રવ્ય વ્યય ઉત્પાદ લે છે. જો એમ કહે છે દ્રવ્યના સ્વભાવભૂત દ્રવ્ય વ્યય ઉત્પાદથી આલિંગિત, દ્રવ્ય વ્યય ને ઉત્પાદથી આલિંગિત, આલિંગિત લખ્યું છે એટલે એમાં પાછો અર્થ કર્યો સ્પર્શાયેલ, સ્પર્શાયેલ એટલે સ્પર્શ સ્પર્શ કાંઈ નથી આ, સ્પર્શ તો પૂતગલમાં જ નાખવો એ કાંઈ નથી આ સ્પર્શ સ્પર્શ. આલિંગિત એટલે એક રૂપ પણ અસ્તિત્વ, માત્ર પોતાનું અસ્તિત્વ, પોતાની સત્તા, પોતાનું હોવાપણું, પોતાનું અસ્તિત્વ. તો કે અસ્તિત્વ તો ધ્રુવ રૂપ હોય ને વ્યય ઉત્પાદ રૂપ, તો કે દ્રવ્ય વ્યય ઉત્પાદ રૂપ એક શક્તિ છે પરિણામ નામની. ભાઈ વ્યય ને ઉત્પાદ પર્યાયમાં છે એ વાત નથી, દ્રવ્ય વ્યય ઉત્પાદ થી આલિંગિત એવી કોઈ સદૃશ અને વિસદૃશ જેનું રૂપ એવી એક અસ્તિત્વ માત્ર મય પરિણામ શક્તિ. દ્રવ્ય વ્યય અને ઉત્પાદ થી આલિંગિત એવી સદૃશ ને વિસદૃશ એવી એક અસ્તિત્વ માત્ર મય પરિણામ શક્તિ, એવું એક અસ્તિત્વ છે એનું. દ્રવ્ય વ્યય ઉત્પાદ, દ્રવ્ય વ્યય ઉત્પાદ, દ્રવ્ય વ્યય ઉત્પાદ, તો કે વ્યય અને ઉત્પાદ તો પરિણામમાં અને દ્રવ્ય તો દ્રવ્ય, તો કે એ વ્યય ને ઉત્પાદ પરિણામમાં એ પરિણામનો વિષય,
અહીંયા તો એવી એક શક્તિ છે પેલા, તું એમ વિચાર કર કે માં ઉત્પાદ પેલા લીધો તો, અહીંયા દ્રવ્ય પેલા લીધું. માં ઉત્પાદ એટલે કે એને એમ બતાવવું હતું કે ઉત્પાદ થાય છે, ઉત્પાદને વ્યય, અને પછી આ દ્રવ લક્ષમાં આવે છે. અહીંયા કહે છે કે દ્રવ્ય તો તારું અસ્તિત્વરૂપ સ્વભાવ છે, એમ કરીને દ્રવ્ય વ્યય ઉત્પાદ સદૃશ ને વિસદૃશ કહી અને આમાં આખો વિષય બતાવે છે. આ અસ્તિત્વ માત્રમય છે, એટલે કે એવું કોઈ દ્રવ્ય વ્યય ને ઉત્પાદ નામનું એક અસ્તિત્વ તારી પાસે બચી ગયું છે. તારી એક શક્તિ છે એવી દ્રવ્ય વ્યય ઉત્પાદ, એવી એક શક્તિ પડી છે. વ્યય ઉત્પાદ થાય છે એમ વાત જ નથી, એમ પાછું લીએ કે સદ્રસ ને વિસદ્રસ ને એ બધું આવે, પણ એ સદ્રસ વિસદ્રસ પણ દ્રવ્ય વ્યય ઉત્પાદ પણ એવી એક પરિણામ નામની શક્તિ પડી તારામાં. શક્તિ અહીંયા બધી ચર્ચા શક્તિઓની વ્યાખ્યા બાંધી છે. એ શક્તિઓની વ્યાખ્યામાં સદૃશ વિસદૃશ ને ક્રમ અક્રમ ને લીધું હોય ને તો એમાં માત્ર પર્યાયથી વિચાર ન વિચારવો. એ પેલા તો દ્રવ્ય તરીકે એને સ્થાપવું, પછી એના પરિણામમાં પર્યાય છે એમ વિચારમાં લેવું. જો પહેલેથી તમે સદૃશ એટલે દ્રવ્ય, વિસદૃશ એટલે કે પર્યાય, ક્રમરૂપ એટલે કે પર્યાય, અક્રમરૂપ એટલે દ્રવ્ય, એમ એ વ્યાખ્યામાં જ જો તમે દ્રવ્ય પર્યાય કરી નાખશો તો એ શક્તિ નહીં રહે, એ શક્તિ વ્યક્તિ થઈ જશે, એ શક્તિ નહીં રહે. તમે પેલા એને શક્તિથી મૂલવણી કરો અને એ શક્તિની મૂલવણી કરો તો વ્યક્તિ થાય, એમ વિચારમાં લેતા ક્રમ અક્રમ સમજાશે, સદ્રશ વિસદ્રશ સમજાશે. એમ કહેવા માંગે છે કે દ્રવ્યના સ્વભાવભૂત જો પેલું બાંધ્યું છે એનું લક્ષણ કે દ્રવ્યના સ્વભાવભૂત, એમે એમ નથી લખ્યું એને કે પ્રમાણના સ્વભાવભૂત. જો પ્રમાણના સ્વભાવભૂત લખવું હોય તો તમે એની પર્યાયને ભેળવો એમાં, તો દ્રવ્યના સ્વભાવભૂત લખ્યું છે. દ્રવ્યના સ્વભાવભૂત, ભૂત એટલે હોવાપણું, હોવાપણું સ્વભાવનું હોવાપણું એમ લખ્યું છે. દ્રવ્યના સ્વભાવભૂત, સ્વભાવનું હોવાપણું, દ્રવ્ય વ્યય ઉત્પાદ, આ દ્રવ્ય વ્યય ઉત્પાદ છે એ સ્વભાવનું હોવાપણું એમ કહે છે. તો કે ભાઈ વ્યયને ઉત્પાદ તો પર્યાયમાં જોઈએ, આ તમે આ દ્રવ્યમાં ક્યાંથી નાખવા માંડ્યા, પરિણામી દ્રવ્ય ઉપાદેય થઈ જશે? તો કે બિલકુલ પરિણામી દ્રવ્ય ઉપાદેય થાય જ નહીં કોઈ જીવને સમજણવાળાને. સમજણવાળો અપરિણામીને ઉપાદેય કરે ત્યારે જ પરિણામી બને એને ખબર હોય, એવી આ કોઈ અપૂર્વ શક્તિ છે. હવે આ થોડુંક આમાં વિશ્લેષણ વધારે છે. આ શક્તિઓ એટલી બધી અપૂર્વ છે કે એક પછી એક, એક પછી એક આમ વિચારમાં લઈ અને એક એક ગુણમાં એક એક અનંત શક્તિનું રૂપ ઉતારીએ ને તો આમ આહલાદક છે ને, આનંદ આવે એવું છે, નીકળી જ ન શકે જીવામાંથી. તમે એક શક્તિના પ્રવચન ચર્ચાએ ચડો ને પછી પૂરી થાય ને 47 ત્યાં થાય, હવે ફરીથી પાછી જીવત્વથી લઈ લઈએ આપણે. કારણ કે શક્તિ સંપન્ન તો હું છું, પર્યાય તો મારી છે નહીં, અને પર્યાય પ્રગટ થાય સુધ તો એ ભલે મારા દ્રવ્યને જોવે, જોવે મારા દ્રવ્યને, હું તો શક્તિ સંપન્ન છું એમ જ વિચાર એનો ચાલ્યા કરે. એવી કોઈ આ અપૂર્વ પરિણામ શક્તિ 19મી પણ અપૂર્વ શક્તિ છે. દ્રવ્ય વ્યય ઉત્પાદ અને એ પછી દ્રવ્યના સ્વભાવભૂત લખી છે, એ પર્યાયના સ્વભાવભૂત નથી લખ્યું આમાં. કે દ્રવ્ય છે એ દ્રવ્યના સ્વભાવભૂત અને વ્યય ને ઉત્પાદ છે એ પર્યાયના સ્વભાવભૂત એમ લખ્યું નથી આમાં. અમૃતચંદ્ર આચાર્ય નથી લખ્યું, આપણે વાંચો એમ, પછી ગુરુદેવનું સ્પષ્ટીકરણ સાંભળો, એમાંય છે આ વિષય. દ્રવ્ય દ્રવ્ય વ્યયને ઉત્પાદ શક્તિ છે, પછી એનું પરિણમન છે એ સમ્યક થયું તો એ શક્તિની વ્યક્તિ કહેવાય, એ વિષય જુદો. પહેલા સ્વભાવથી સમજો તો સ્વભાવથી સમજતા પરિણમન સ્વભાવરૂપ થાય, થાય ને થાય. સર્વભવી જીવો આવી રીતે પોતાના પરિણમનમાં મોક્ષ માર્ગરૂપ પરિણમે એવી મંગલ બાબત.